जय द्वारकाधीश मांगो विष्ण आपे तीश ये मारा जय द्वारकाधीश वंदे मातरम भारत माता की जय। आई होप आप बधा मजामां हशो, हूँ पण मजामां। आज तारीख से 29 ऑक्टोबर 2024 अने सवारना 7:30 थया छे, मी पगी गया समारी वाळी। तो आज बीजू काई काम नथी, खाली लसणनो एक नानो एवो केरो सोपवानो छे। जो तैयारी करे छे એમ ભાગ્યા સોંપી દે, પણ એને અત્યારે બહુ કામ છે, તો કામ છે પછી મોડું થાય, એટલે આપણે કીધું તો એમ સોંપી દઈએ એવું છે, અને આપણને મજા આવે કામ કરવાની, કસરત થઈ જાય ને બે કામ। તો અત્યારમાં 11 વાળીએ આજનો સુવિચાર લઈ લઈએ। જિંદગીમાં થોડું મળશે તો ચાલશે, પણ સારું મળવું જોવે એ નિયમ પ્રમાણે મહેનત ચાલુ રાખવાની। જો ડુંગળી તો એમને જમતી જાય છે, જો આપણે કુકવો ઓ દરરોજ વધતું જાય પાણી। જો આવી કંઈક મજા છે ગામડાની, અમારે એને વાડીનું કામ કરવું ગમે, મનાય ગમે, લઈને આવ્યા ઘરેથી, એટલે વોકિંગ થઈ ગયું અને વાડીનું કામ થઈ જાય। બધાને જય દ્વારકાધીશ તો કહી દે, જય દ્વારકાધીશ, રાધે રાધે। જો એ સોંપે છે, હું લહણની કળીઓ જુદી પાડું, અને મસ્ત મજા આવે છે વાડીએ કામ કરવાની, અને દિવાળી નજામાં તો વાડીઓમાં જઈને આવી રીતની મહેનત કરો તો બહુ મજા આવે। તડકો થતો આવે ધીમો ધીમો, એટલું સોંપવાનું સુજી, થોડુંક બાકી છે, થોડુંક જ સોંપવાનું, કેમ મજા આવે છે? મજા આવે છે, હા। માણસો આવી ગયા, વોલપા અમારા કાકા ના ભાગ માં માંડવી ખેંચે છે, એટલી બાકી રહી ઉપર ખેંચી। થોડું ઘર બાકી, હાલી નું આવ્યા હો, બધા બેસી ગયા, એ ક્યાં જાઓ તમે, જોવા બધા બેઠા, પ્રવીણભાઈ અમારા, હિંમતલાલ ને મનોજ ને, જોવા મસ્ત મજા કરે, કેમ સિપિયામાં બેસી ગયા છે? સમાજની વાડી એટલી મસ્ત છે, જો ફૂલઝાડ, બધા વડીલો બેઠા હોય, અને અમારા ગામના જે વડીલો જેના દીકરા બહાર રહેતા હોય, અને અહીંયા પોતાથી રાંધીનો હોય, કઈ પોઝિશન હોય, એ રીતના જે વડીલો હોય એના માટે અહીંયા જમવાની વ્યવસ્થા કરેલી, જે લોકો અહીંયા જમવાનો આવીએ કે એમના ઘરે ટિફિન જાય,
અને અહીંયા જમાવવું હોય એ અહીંયા જમાવી જાય. પછી બહારથી સિટીમાં રહેતા હોય અને ગામડે આવ્યા હોય તો એને અહીંયા જમવાની 2-3 દિવસ 5 દિવસ રહે એને અગવડ ન પડે એટલે એ લોકો અહીંયા જમવાનું કહી જાય કે હું બપોરે ખાંજે જમવા આવીશ, એટલે એ લોકોનું જમવાનું બની જાય. એવું સરસ મજાનું આયોજન અહીંયા કરેલું છે. પછી જો આ બધા ટિફિન હોય એ ટિફિન જ્યાં કીધેલા હોય એમના ઘરે પહોંચી જાય ટાઈમે ટાઈમ, બપોરે અને સાંજે બે ટાઈમ. એનો અમારા વહીવટ કરે લક્ષ્મણભાઈ. અમારે રસોઈ બનાવવા બે બહેનો આવી જાય, ગરમા ગરમ રોટલી બની જાય, હા પછી ટિફિન ભરાઈ જાય. એટલે જો ભાત દરરોજ દાળ ભાત સરસ મજાનું બનાવે. આ શેનું શાક બનાવ્યું? મગનું. જો આજે મગનું શાક, રોટલી, દાળ ભાત, છાશ. આવું સરસ મજાનું આયોજન છે. નવો બાજરો આવી ગયેલો આખા વર્ષ હાલે, એટલે સાંજા બાજરાના રોટલા હોય, શાક હોય, કઢી હોય, ખીચડી હોય, દૂધ હોય. અહીંયા દૂધ મેળવી જાતે છાશ બનાવી છાશ આપવાની ટિફિન તૈયાર કરે છે. અમારે લક્ષ્મણ કાકા છાશ ઉતારી વળે છે. જો આવી રીતના ટિફિન ભરવાની શરૂઆત થઈ જાય ટિફિન ભરી વાળો પરસાદ બદામ નાખી દેવાનો. જ્યાં ટિફિન પોગાડવાનો હોય ત્યાં બપોરે 12 વાગે ટિફિન પોગી જાય, સાંજા 7 વાગે ટિફિન પોગી જાય. જો આવી મહેનત કરેશ અને વડીલોની સેવા કરે આવી મજા શહેરમાં ન આવે. અમારે કાકા કાકી ભાઈ અને જો આ દેશી આપણે જમવાનું બપોરે. આઈન પા ઘરમાં ગરમ રોટલી બનતી જાય છે. અહીંયા અમે બે ગયા બપોરા કરવા હોય તો ભાઈ આવો. એ બધાને હેપી ધનતેરસ. આજે ધનતેરસ છે, 29 તારીખ છે. જો ઘરે સિરીઝો લાગી ગઈ, દિવાળી આવી ગઈ, મસ્ત મજા કરવાની. 5 દિવસનું પર્વ આપણે ભારતીય સંસ્કૃતિમાં ધનતેરસ, 14 દિવાળી બેસતું વર્ષને ભાઈ બીજ. તો આજથી ધનતેરસ ચાલુ થાય. આમ તો પોળા બરસથી ચાલુ થાય ગઈકાલથી, પણ આપણે આજે ધનતેરસ
ભગવાનની પૂજા કરીએ. ચાલો, ભગવાન ધન્વંતરીની પૂજા થાય અને મા લક્ષ્મી માતાનું પૂજન થાય અને એને લાપસીના નૈવેદ્ય ધરાવવામાં આવે છે. તો આપણે પૂજા કરી લઈએ. જો માતાજીની પૂજા અર્ચન થાય, ભગવાન ધન્વંતરીની પૂજા થાય અને મા લક્ષ્મી માતાની પૂજા થાય, લાપસીના નૈવેદ્ય ધરે, આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે, આનંદ ઐશ્વર્ય વધે, એ માટે આપણે આજે ધનતેરસનું પૂજન અર્ચન દરેક હિન્દુ પરિવારમાં થાય. હળદર, કંકુ, ફૂલ, ચોખા અને કંકુ અને સોનું, અને સોનાનું ગમે એ દાગીનો હોય ઘરમાં એની પૂજન થાય. લાપસીના નિવેદ કરવાના. જો સરસ વાળો પાણી કરીને બેસી ગયા છે અને સીતાફળ ખાય છે. આવી મજા છે ગામડાની. અહીંયા ઘરની વાડીમાં થાય ખરે ખરા. જુઓ, હળિયામાંથી લીધા એ હળિયામાં આવે. જોવા, અમારા ભાઈ બંધુ આવ્યા બે હવા અને બનાય સા. હવે બીજું હું સા તો પાવી પડશે. ઘણા ટાઈમે આવ્યા, એક કે પાછ નાથ પાડી ને વળેલા ન બનાવતા એમ. એટલે જો કળિયામાં બેઠા બેઠા રાતના 10 વાગ્યા ને સા બની ઘાટા જેવી. મને ભાઈ બંધાણી છે, બંધાણી છે.